સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. પાકિસ્તાની ત્રાસવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણયથી ભારતભરમાં જશ્નનો માહોલ. પાલનપુરના ગુરુ નાનક ચોકમાં પણ ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ ફટાકડાની આતશબાજી કરી યુએના નિર્ણયને આવકાર્યો. સાવધાન, હવે પાલનપુરની કલેક્ટર કચેરીમાં રજીસ્ટ્રેશન વગર નહીં મળે એન્ટ્રી. દરેક અરજદારો તેમજ મુલાકાતીઓની તમામ વિગતોની રજીસ્ટરમાં નોંધણી કર્યા બાદ જ પ્રવેશ આપવા જિલ્લા કલેક્ટરનું ફરમાન. બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં પાણીની તીવ્રતા અંગેના અહેવાલો વચ્ચે મૂંગા પ્રાણીઓ માટે વન વિભાગની સંવેદના. અમીરગઢના જંગલ વિસ્તારમાં વિહરતા અબુલ પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા પીવાના પાણીની ગોઠવાઈ પર્યાપ્ત વ્યવસ્થા. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ધાનેરા તાલુકાના વાટીબ ગામે વર્ષો પહેલા થયેલ હત્યાની અદાવતમાં 12 વર્ષના બાળક પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દેવાઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે ધાનેરા પોલીસ મથકમાં ભાટીબ ગામના મોરજી પ્રભુજી રાજપૂત, ઇન્દ્રજી પ્રભુજી રાજપૂત અને રણાજી પ્રભુજી રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ આ ઘટનાને અંજામ આપી 12 વર્ષના બાળક ભરત રાજપૂત પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દેવા સાથે દરિયાબેન રાજપૂત નામની મહિલાનું ગાદલું સળગાવવાની પણ કોશિશ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. બીજી બાજુ આરોપીઓના આ કૃત્યનો ભોગ બનેલ બાળકની હાલત ગંભીર હોય તેને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટના સંદર્ભે ધાનેરા પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઇજાગ્રસ્ત બાળકના પરિવારજનોએ આવું રાક્ષસી કૃત્ય આચરનાર શખ્સોને વિના વિલંબે જેલના હવાલે કરી દઈ આકરી સજા કરવાની માંગણી કરી હતી. ઘાસ નાખવા હતી, છોકરો બની ગયો હતો, રણાજી પટપુરી, મોડાજી પટપુરી, નંદરાજી પટપુરી, મારા કુટબી હોય અદાવત તો પેલો મોડે ઝઘડો હતો, પેલા કોક બિના બને પટપુરી માટે મને ઝઘડો હતો, ઝઘડો ખેતર માં સારતા રાજા નો ઝઘડો, પછી રણાજી ખરી દાવડ ભેળા થતા કે ગાડી છોકરા મોટો ભેજા ના જાય તો મને તો આવતા આવતા કિસ્સો બન્યો. બુધવારે રાત્રે મોરજી રાજપૂત, ઇન્દ્રજી રાજપૂત તેમજ પ્રભુજી રાજપૂતે તમે ભાટીબ ગામમાં કેમ આવ્યા છો, અહીંથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપ્યા બાદ આખી રાત રેકી કરી આજે વહેલી સવારે 6 વાગે ફરી ધસી આવી ઘરના સભ્યોને સળગાવી મારવાનો પ્રયાસ કરી ખાટલા પર સૂતેલા ભરત નામના બાળક પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. 5 વર્ષ પહેલા પ્રભુજી રાજપૂત નામક ઇસમની હત્યા અદાવતમાં જ આ કૃત્ય આચરાયું હોવાનો પણ આ શખ્સોએ દાવો કર્યો હતો. આ ઘટનાથી પીડિત પરિવાર સમસમે ઉઠ્યો છે. ફરાવેલો એટલે કે ઘરે આવ્યા મોડાજી પ્રભુજી, એને કે પેટ્રોલ શોટિંગ મારવાની કોશિશ કરી લે એટલે હું ઘરે ગાડી લઈને આવેલો એટલે ભાડે એટલે ભરતને પૂરો જળાવી નાખ્યો હતો અને મા બાપોને ઉડી ગયા હતા અને સાઈડમાં બારીઓનું ખેતર પડતું એમાં અંદર ગજ હતા રહ્યા અને ભરત પછી મને કહે કે હું રેતીમાં પડીને વજમાઈ ગયો પણ પૂરો દાજી ગયેલો એટલું ખબર મને.
પછી મને કે મેં પૂછ્યું ગોમી ગોમી કે ત્રણ જણા હતા એ ત્રણેય ભાઈ આવે અને બાળવાની કોશિશ કરી પહેલાં રાતના 11 વાગે ધમકી આલેલી એની કે મને કે જતા રહો અહીંથી વડગામ જતા રહો નહીતર કે મારી નાખશું તમારે એટલો ખબર પછી હું હોસ્પિટલ લઈને આવેલો આવું કરવાનું કારણ શું એ કરવાનું કારણ કે અમારે અદાવધી હડતી 5 સાલથી એ કારણથી કરેલું 12 વર્ષના બાળકને સળગાવી મારવાના નિષ્ફળ પ્રયાસની આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે અને આ બનાવને ગંભીરતાથી લઈ તુરંત તપાસ હાથ ધરાઈ છે. આ મામલે ધાનેરા પોલીસે હાલ હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. દરમિયાન આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ થરાદ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણે પણ ધાનેરા દોડી આવી આ ઘટનાની વિગતો મેળવ્યા બાદ ઘટનાસ્થળની મુલાકાત લઈ ગામમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સતર્ક રહેવા સ્થાનિક પોલીસને કડક તાકીદ કરી હતી. અગાઉ જમીનના ઝઘડામાં થયેલ હત્યાની અદાવતમાં આ કૃત્ય આચરાયું હોવાનું વિગતો પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે. જો કે આ મામલે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. આજ સવારે ધારેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવી હતી કે એક ભરતભાઈ જેની ઉંમર 12 વર્ષ છે એના ઉપર 3 માણસો જેનો નામ પ્રભુજી ઇન્દ્રાજી અને રણાજી હતો આ લોકો આવીને એને ઉપર તેલ છાંટીને સળગાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસ દ્વારા તરત જ અટેમ્પ્ટ ટુ મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી અને વધુ તપાસ હાથ ધરાવી છે. અને હાલમાં જે ભરતભાઈ છે એ સારવાર માટે ગયા છે અને પોલીસ આગળની તપાસ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે હાથ કરી રહી છે અને આરોપીઓની તરત જ અટક કરવામાં પણ આવશે. અને જે એમાં અસલ મેટર એનો બહુ કૌટુંબિક મેટર હતો એમાં એનો આ લોકોની બે પરિવારોની પહેલાંથી મારામારીનો એકબીજા ઉપર બનાવો હતો અને જમીન બાબત ઝઘડો હતો એના આધારે પ્રાથમિક દ્રષ્ટિએ આરોપીઓ દ્વારા એનો સળગાવવાનો પ્રયત્ન કર્યો છે. કેટલા આરોપી છે સાહેબ? હાલમાં તો 3 જ આરોપી છે અને જે નજરે જોનાર શાહેદો પણ છે તો 3 આરોપીઓ છે. બનાસકાંઠાના સરહદી પંથકમાં આગના બનાવો રોજિંદા બની ગયા છે. આજે આગની વધુ એક ઘટનામાં સુઈગામ તાલુકાના જેલાણા ગામમાં ઘાસચારામાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ સુઈગામ તાલુકાના જેલાણા ગામના ભૂરાભાઈ પટેલના ખેતરમાં પડેલો પશુઓ માટેનો ઘાસચારો આજે બપોરે એકાએક આગમાં લપેટાતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોએ ઘટના સ્થળે દોડી જઈ ફાયર ફાઈટરને જાણ કરાતા થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. 2 દિવસ અગાઉ કોરેટી ગામમાં 1 કિલોમીટર સુધી રોડની બાજુની બાવળની ઝાડીઓમાં આગ લાગી હતી. આ ઘટનાના બીજા દિવસે થરાદ તાલુકાના લુણાવા નજીક ફોરેસ્ટના ઝાડમાં પણ આગ લાગી હતી. આ વિસ્તારમાં આગના બનાવોમાં વધારો થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતેના રામલીલા મેદાનમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પણ આજે આકસ્મિક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટનામાં આગ હોનારતનો ભોગ બનેલા 3 ઝૂંપડાઓમાં પડેલી ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. કચરો સળગાવવાથી આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. આ બનાવ વખતે પાલનપુર નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ વિલંબથી ઘટના સ્થળે પહોંચતા અસરગ્રસ્ત પરિવારોએ રોષ ઠાલવ્યો હતો. બનાસકાંઠાના થરાદ પંથકમાં અકસ્માતની વધુ 2 ઘટનાઓ બની છે. થરાદથી સાચોર જતા હેવીપરની ખોડા બોર્ડર ચેકપોસ્ટ નજીક દાડમ ભરેલી ટ્રક પલટી ખાઈ જતા ટ્રકમાં ભરેલ દાડમના બોક્સ રોડ ઉપર વિખેરાઈ ગયા હતા. ટ્રકનું સ્ટેરિંગ અચાનક લોક થઈ જતાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો છે. થરાદથી સાચોર તરફ જતા હાઈવે પર અકસ્માતની અન્ય 1 ઘટનામાં દૂધવા પાસે ટેન્કર ચાલકે ટ્રેલરને પાછળના ભાગે ટક્કર મારતા ટેન્કરનો આગળનો ભાગ ભાગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને અકસ્માતના પગલે હાઈવે ઉપર બંને બાજુ 1-1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની આ બંને ઘટનાઓ સંદર્ભે થરાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ હાઈવે નજીક પણ બુધવારે સાંજે અકસ્માતની વધુ 1 ઘટના બની હતી. આ અકસ્માતમાં 9 વર્ષની ઉંમરના માસૂમ બાળકને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા આ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આ
બાળક રોડ ક્રોસ કરી કેરી ખાવા ગયેલ હતું. જો કે હાથમાં કેરી લઈ પરત આવતી વખતે રોંગ સાઈડથી આવતા વાહન ચાલકે આ બાળકને અડફેટે લઈ ટક્કર મારી મોત નિપજાવ્યું હતું. બનાવની જાણ થતાં ઇકબલગઢ આઉટપોસ્ટ પોલીસ ચોકીની ટીમે તુરંત ઘટના સ્થળે દોડી જઈ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરાદથી સિહોરી તરફ જતા હાઈવે પર આજે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કારની ટક્કરથી બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જક કાર થાવર ચેકપોસ્ટના મદદનીશ આરટીઓ વીઆર લાલાની હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો છે. સ્થાનિક લોકોએ આ બનાવ અંગે થરા પોલીસને જાણ કરતાં પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ ફરી દારૂની હેરાફેરી શરૂ થઈ ગઈ છે, ત્યારે ગઈ રાત્રે ડીસા તાલુકા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કંસારીથી બાઈવડા તરફ રોડની બાજુમાં ઉથલી પડેલી હાલતમાં નજરે પડેલી ગોલ્ડન કલરની બિનવાસી વેરના ગાડીની તલાશી લેતા આ કારમાંથી 40,600 રૂપિયાની કિંમતનો 225 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે ગાડી સહિત કુલ 2,40,600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાકિસ્તાની ત્રાસવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્ણયથી ભારતભરમાં જશ્નનો માહોલ. પાલનપુરના ગુરુ નાનક ચોકમાં પણ ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ ફટાકડાની આતશબાજી કરી યુએના નિર્ણયને આવકાર્યો. સાવધાન, હવે પાલનપુરની કલેક્ટર કચેરીમાં રજીસ્ટ્રેશન વગર નહીં મળે એન્ટ્રી. દરેક અરજદારો તેમજ મુલાકાતીઓની તમામ વિગતોની રજીસ્ટરમાં નોંધણી કર્યા બાદ જ પ્રવેશ આપવા જિલ્લા કલેક્ટરનું ફરમાન. બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં પાણીની તીવ્ર તંગીના અહેવાલો વચ્ચે મૂંગા પ્રાણીઓ માટે વન વિભાગની સંવેદના. અમીરગઢના જંગલ વિસ્તારમાં વિહરતા અબુલ પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા પીવાના પાણીની ગોઠવાઈ પર્યાપ્ત વ્યવસ્થા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ લઈ આવો? હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ સ્ટીલ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ,
ધોરણ 9-10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ, વિજ્ઞાન પ્રવાહના તજજ્ઞો દ્વારા સંચાલિત શાળા, આધુનિક પ્રયોગશાળા સાથે ઉત્તમ કક્ષાનું સ્ટડી મટીરીયલ અને આધુનિક હોસ્ટેલની સગવડ તથા ટ્રાન્સપોર્ટેશનની સગવડ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રાસવાદના મુદ્દે વણસેલા સંબંધો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સંઘે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને ગત બુધવારે છેવટે આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દેતા ભારતની મોટી જીત થઈ છે અને યુએના આ પગલામાંથી દેશભરમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરના ગુરુનાનક ચોકમાં ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરોએ ફટાકડાની આતશબાજી વચ્ચે પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ મુર્દાબાદના નારા ગજવી યુએનના નિર્ણયને આવકાર્યો હતો. આ જશ્નની ઉજવણીમાં જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ કચોરિયા, શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અશોકભાઈ પટેલ, પાલિકા સદસ્ય હસમુખભાઈ પઢિયાર સહિત પાલિકાના અન્ય સદસ્યો, ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપરાંત દેશપ્રેમી નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યુએનએસસી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા ગઈકાલે અઝહર મસૂદને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરી અને પાકિસ્તાનને આખા વિશ્વની અંદર આતંકીઓને પ્રોત્સાહિત કરે છે એ પ્રકારે ખુલ્લો પાડી અને ભારતે જે કૂટનીતિક વિજય મેળવ્યો છે એમાં બનાસકાંઠા જિલ્લા દ્વારા આજે નરેન્દ્રભાઈ મોદીને, ભારત સરકારને અને વિદેશ મંત્રાલયને અભિનંદન પાઠવવા માટે અમે બધા એકત્રિત થયા છીએ. આજનું નવું ભારત એ ગોળીનો જવાબ ગોળાથી, બંદૂકનો જવાબ તોપથી અને આતંકવાદીઓનો જવાબ એમના ઘરમાં ઘૂસીને આપે એવું સમર્થ ભારત થયું છે. આજે 130 કરોડની જનતા ગર્જના કરી અને વિશ્વની અંદર એની તાકાત બતાવી છે અને વિશ્વએ પણ આની નોંધ લેવી પડે છે. એક આ નવું ભારત આજે જોવા મળી રહ્યું છે. પાલનપુર પૂર્વે પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતા અને રમાડતા 3 ઇસમોને સટ્ટાના ઇલેક્ટ્રોનિક સાહિત્ય તેમજ રોકડ રકમ મળી કુલ 1,25,102 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજોલની સૂચનાથી પોલીસે પાલનપુરના ખોડાલીમડા વિસ્તારમાં આવેલ કુંજ ગલીમાં ઇલિયાસભાઈ નાગોરી, પ્રજ્ઞેશભાઈ મનચોક્સી તેમજ શેખરભાઈ ગુપ્તાના રહેણાંક મકાનોમાં આકસ્મિક દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 16 મોબાઈલ, લેપટોપ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ રોકડ રકમ પણ જપ્ત કરી ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સો સામે પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાની વાવ કોર્ટે નશાખોર હેડ કોન્સ્ટેબલને કુલ 2 વર્ષ 6 માસની આકરી સજા ફટકારી છે. દારૂ ઢીંચી પોલીસ મથકમાં સહકર્મીઓ સાથે મારામારી કરવાના મામલે વાવ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ 2004ના વર્ષે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસનો આરોપી હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ નાગજીભાઈ ડાભી મૂળ રાજકોટનો વતની છે અને રાજકોટથી પણ મારામારીના કેસની સજામાં જ તેની બનાસકાંઠા જિલ્લામાં બદલી કરાઈ હતી. આ દારૂડિયા અને તોફાની હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાયેલો કેસ વાવ કોર્ટમાં ચાલી જતા કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ મનુભાઈ સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ગુનાહિત ભૂતકાળ સાથે વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતો હોઈ વાવના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કલ્પેશભાઈ નાડિયાએ આ હેડ કોન્સ્ટેબલને 2 વર્ષ 6 મહિનાની કેદની સજા ફટકારી હતી. નામદાર કોર્ટના આવા કડક વલણથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજદારો કે મુલાકાતીઓને હવેથી આગોતરી નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન વગર પ્રવેશ મળશે નહીં. કલેક્ટર કચેરીમાં જવા માટે હવેથી પ્રવેશ દ્વાર પર ફરજિયાતપણે રજીસ્ટ્રેશન કરાવવું જ પડશે. રજીસ્ટ્રેશન બાદ જ કોઈ પણ વ્યક્તિને કલેક્ટર કચેરીમાં પ્રવેશ આપવા જિલ્લા કલેક્ટરે ફરમાન કરી દીધું હોવાના અહેવાલ સાંપડ્યા છે. પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી સંકુલમાં તાજેતરમાં એક યુવકે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી કલેક્ટર કચેરી પણ હરકતમાં આવી ગઈ છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ કોઈ પણ અરજદારનું ફરજિયાત રજીસ્ટ્રેશન કર્યા બાદ જ તેને કલેક્ટર કચેરીમાં પ્રવેશ આપવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ તકેદારીના ભાગરૂપે આવો નિર્ણય લીધા બાદ હવે કલેક્ટર કચેરીએ જતા અરજદારો કે મુલાકાતીઓએ કચેરીના પ્રવેશ દ્વારે જ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, મુલાકાતનો અંદાજિત સમય તેમજ કોને મળવાનું છે તેની તમામ વિગતોની પ્રવેશ દ્વાર પર તૈનાત હોમગાર્ડ જવાનો પાસે નોંધણી કરાવવાની રહેશે. મુલાકાતીઓ તેમજ અરજદારોની રજીસ્ટરમાં નોંધ કર્યા બાદ જ તેમણે કચેરીમાં પ્રવેશ અપાશે. સલામતીની દ્રષ્ટિએ લેવાયેલા આ નિર્ણયને જનસમુદાયમાં વ્યાપક આવકાર પણ સાંપડે છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં પાણીની તીવ્ર તંગીના અહેવાલો વચ્ચે મૂંગા પ્રાણીઓ માટે વન વિભાગની સંવેદના. અમીરગઢના જંગલ વિસ્તારમાં વિહરતા અબુલ પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા પીવાના પાણીની ગોઠવાઈ, પર્યાપ્ત વ્યવસ્થા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ, ડીસા. કોન્ટેક્ટ નંબર 9529066003 અને 89805 5 57 303. એક સ્કૂલ એવી જ્યાં ફક્ત બુક્સ નહીં પણ ઇમ્પોર્ટન્ટ છે ફન લર્નિંગ. એક સ્કૂલ જે ફક્ત વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ ઉજળું નથી બનાવતી પણ જે ઘડતર કરે છે તેમના વ્યક્તિત્વનું. અને એવી સ્કૂલ એટલે ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ. ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ, શિક્ષણની નવી વ્યાખ્યા. આપો તમારા બાળકને જ્ઞાન સભર વાતાવરણ. 2019 માટે પ્રવેશ ચાલુ છે. સ્ટેટ બેંકની બાજુમાં આબુ હાઈવે રોડ, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827772221.
સ્વાગત છે. બનાસકાંઠાની ભૂસ્તર વિભાગની ટીમે ફરી સપાટો બોલાવી દઈ પાલનપુર અને ગઢ નજીકથી રેતી ભરેલા બે ડમ્પરોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભૂસ્તર વિભાગની ટીમે રાત્રિ દરમિયાન ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું, જે દરમિયાન આ ડમ્પર ઝડપાઈ જતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભૂસ્તર વિભાગની આવી કડકાઈથી ભૂમાફિયોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બનાસકાંઠામાં છેલ્લા કેટલાક દિવસથી સૂર્ય ગગનમાંથી અગનગોળા વરસાવી રહ્યો છે અને દેહ દજાડતી ગરમીથી સકળ સજીવ સૃષ્ટિ આકુળ વ્યાકુળ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં અમીરગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં અબળ પ્રાણીઓ માટે પીવાના પાણીની પર્યાપ્ત વ્યવસ્થા ગોઠવી વન વિભાગે મૂંગા જીવો પ્રત્યે સંવેદના સાથે ખાતાકીય સક્રિયતાની પણ પ્રતીતિ કરાવી છે. ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાનો જંગલ વિસ્તાર પણ હાલ રીતસર ગરમીમાં શેકાઈ રહ્યો હોય, આ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા અબોલ પ્રાણીઓની હાલત કફોડી બની ગઈ છે. ખાસ કરીને આકરી ગરમીના પગલે મૂંગા જીવોને પણ પાણીની જરૂર વધી ગઈ છે, ત્યારે વન વિભાગે જંગલ વિસ્તારમાં વિહરતા પશુઓ માટે ટેન્કર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવી છે. અમીરગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ટેન્કરો મારફત વન્ય પ્રાણીઓને પીવાનું પાણી પૂરું પડાઈ રહ્યું છે. ઉંડાણવાળા જંગલ વિસ્તારમાં અબોલ પ્રાણીઓ માટે અગાઉથી જ બનાવાયેલી આરસીસીની તલાવડીઓમાં ટેન્કર દ્વારા પાણી ઠલવાઈ રહ્યું છે, જેથી રાત્રિના સમયે રીંછ અને દીપડા સહિતના અન્ય જંગલી પ્રાણીઓ સરળતાથી આ પાણીનો ઉપયોગ કરી તેમની તરસ છીપાવી રહ્યા છે. અમીરગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં જે સ્થળે કુદરતી રીતે પાણી મળતું નથી તેવા વિસ્તારોમાં ટેન્કર વડે પાણી પહોંચાડી વન વિભાગ સક્રિયતાની પ્રતીતિ કરાવી રહ્યો છે. અમીરગઢના વન વિભાગે જંગલ વિસ્તારમાં પવનચક્કી વડે પાણીના અવાડા ભરીને પણ જંગલી પ્રાણીઓ માટે પાણીની પૂરતી સગવડ ઊભી કરી છે. જંગલ વિસ્તારમાં બોર બનાવી તેમાં પાઇપ ઉતર્યા બાદ તેના પર પવનચક્કી ગોઠવી દેવાય છે અને પવન વખતે આ પવનચક્કી ફરતી થાય છે ત્યારે અવાડા પાણીથી ભરાઈ જાય છે. વન વિભાગ દ્વારા અમીરગઢ તાલુકાના જેથી સુરેલા ડોલિયા ખાપા ખૂણિયા કેંગોરા અને ગોડા ગામના જંગલોમાં વસવાટ કરતા પ્રાણીઓને પાણી પૂરું પાડવા ટેન્કરો શરૂ કરાયા છે, જ્યારે આવલ ભાયલા અને જેથી ગામના જંગલોમાં પવનચક્કીઓ ઊભી કરી કુદરતી ઊર્જા દ્વારા અવાડાઓમાં પાણી ભરવાની વ્યવસ્થા ગોઠવાઈ હોય જંગલી પ્રાણીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહ્યું છે. બીકે ન્યૂઝની ટીમે અમીરગઢના જંગલોમાં ઉંડાણવાળા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ આ સુંદર વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ વ્યવસ્થાની વિગતો આપતા વન વિભાગના અધિકારીએ હાલ અમીરગઢના જંગલ વિસ્તારમાં કોઈ સ્થળે અબોલ પ્રાણીઓ માટે પાણીની કોઈ મુશ્કેલી નથી તેવો દાવો પણ કર્યો હતો. જેસોર વન્યજીવ અભયારણ્યમાં દીપડા, રીંછ, જરક, સાહુડી, નીલગાય જેવી રેર વન વાઇલ્ડલાઈફ સ્પીસીસ આવેલી છે. આ વખતે ચોમાસામાં ખૂબ જ નહિવત વરસાદના કારણે કુદરતી પાણીના સ્ત્રોતો ખૂટી ગયા છે અથવા જે છે ત્યાં ખૂબ જ નહિવત પાણી છે. તેથી મહેરબાન નાયબ વનસંરક્ષક શ્રી ડૉક્ટર જીએ સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ આવા કૃત્રિમ પાણીના સ્ત્રોતો ઊભા કરવામાં આવ્યા છે. તેમાં ટેન્કર દ્વારા, પવનચક્કી દ્વારા તથા અન્ય વ્યવસ્થા કરીને પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. જે પાણીના અભાવે વન્યજીવ રીંછ, દીપડા એ ગામતળમાં, રેવન્યુ વિસ્તારમાં કે ખેતરમાં ધસી ન જાય એની પૂરતી કાળજી વન વિભાગ દ્વારા રાખવામાં આવે છે અને આ પ્રાણીઓ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. આપના મીડિયાના માધ્યમથી ગામ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ પણ વન વિભાગ કરે છે. શિબિરો કરી એ લોકોને રીંછ અને માનવનું ઘર્ષણ ન થાય તે અટકાવવા શું પગલાં લેવા, કઈ રીતે વર્તવું એની માહિતી વન વિભાગ દ્વારા ગામે ગામ ફરીને જ આપવામાં આવે છે. વન વિભાગ દ્વારા પવનચક્કીનો કોન્સેપ્ટ ઊભો કરવામાં આવ્યો છે, જેનાથી પવન દ્વારા પવનચક્કી ફરે અને ભૂગર્ભના ઊંડા ગયેલા પાણી જે ઉપર આવી અને વગર ઇલેક્ટ્રિક ઉર્જાનો ઉપયોગ કર્યા સિવાય આવા ગજલર અને હવાડા ભરવામાં આવે છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે પણ ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 150 રૂપિયા ઘટીને 32,500 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 750 રૂપિયા ઘટીને 37,300 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 750 રૂપિયા ઘટીને 37,100 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના કંચ બજાર ભાવ. Thank you.
ગીરસાગંજ બજારમાં જેરંડાના ભાવ 1081 થી 1089 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 661 થી 706, ઘઉંના 355 થી 485, બાજરીના 431 થી 440, જીરુના 2851 થી 3025, ગવારના 815, વરિયાળીના 961 થી 1208, સુવાના 1131 થી 1159, તેમજ રાજગોરાના ભાવ 1111 થી 1211 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 2424 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 1295, ઘઉંની 705, બાજરીની 164, જીરુની 124, ગવારના 5, વરિયાળીની 15, સુવાની 8, તેમજ રાજગોરાની 302 બોરીની આવક નોંધાઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાકિસ્તાની ત્રાસવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણયથી ભારતભરમાં જશ્નનો માહોલ. પાલનપુરના ગુરુ નાનક ચોકમાં પણ ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ ફટાકડાની આતશબાજી કરી યુએના નિર્ણયને આવકાર્યો. સાવધાન, હવે પાલનપુરની કલેક્ટર કચેરીમાં રજીસ્ટ્રેશન વગર નહીં મળે એન્ટ્રી. દરેક અરજદારો તેમજ મુલાકાતીઓની તમામ વિગતોની રજીસ્ટરમાં નોંધણી કર્યા બાદ જ પ્રવેશ આપવા જિલ્લા કલેક્ટરનું ફરમાન. બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં પાણીની તીવ્ર તંગીના અહેવાલો વચ્ચે મૂંગા પ્રાણીઓ માટે વન વિભાગની સંવેદના. અમીરગઢના જંગલ વિસ્તારમાં વિહરતા અબુલ પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા પીવાના પાણીની ગોઠવાઈ પર્યાપ્ત વ્યવસ્થા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.